તાપીના સોનગઢ તાલુકાના યુવકે રાજ્યકક્ષા એક કલા મહાકુંભમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. યુવક સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ ખાતે અભ્યાસ કરે છે. ઉત્સલના તૂટી ગામમાં યુવકે ઓછી સુવિધામાં પણ પોતાના નામને એક મોહર લગાવી દીધી છે. ગરીબ પરિવારનો કથુડ કૃષ્ણા કે જેને ઘરમાં લાઇટની સુવિધા પણ નથી, આજે અન્ય યુવાઓ માટે તે ઉત્તમ ઉદાહરણ બન્યો છે. ત્યારે સાંભળે કૃષ્ણા સાથેની વિશેષ વાતચીત. તો છે ને પ્રાઇમરી સ્કૂલમાંથી મને ધોરણ 7 અને 8માં જે રાજ્યકક્ષાની સ્પર્ધા સુધી સરના પ્રેરણા અને એના પ્રસ્થાનથી આગળ વધ્યો છું અને ત્યાર પછી માધ્યમિક શાળા ઉન્નતિ વિદ્યાલયમાં મારા પ્રિન્સિપલ સર અને મારા વર્ગ શિક્ષક મેડમ સર છે, એમણે મને પ્રોત્સાહન આપ્યું છે અને ચિત્ર માટેની કેટલીક સાધન સામગ્રી પ્રોત્સાહન આપી. મને છે ને સ્કૂલ ટાઈમમાં એવી કેટલીક પેઇન્ટિંગને એવું બનાવવાનું હતું અને મારો શોખ છે એ પૂર્ણ કરવા માટે છે મને મારી મેડમએ મને કલરની એવા આપેલા છે અને ત્યાર પછી છે સરીએ મને કેટલાક ચિત્ર બનાવવા માટેનું કાગળો તેમજ અન્ય સાધન સામગ્રી પૂરી પાડી છે અને ત્યાર પછી હું કોલેજમાં આવ્યો છું. મારું સપનું હતું કે હું જે સંસ્થામાં જાઉં ત્યાં મારું આર્ટનું છે તેનું પ્રભુત્વ હું મેળવીને અને આગળ વધું. આજરોજ અમે સોનગઢ નજીક આવેલા ઉચ્છલ તાલુકાના થૂટી દેવલપાડા ગામે મુલાકાત માટે આવ્યા છે. એક એવા કલાકારની મુલાકાત લેવા આવ્યા છે કે જેનું ઘર તમે જોઈ શકો છો. કાચી દાંડીઓ અને નળિયાથી બનેલું આ ઘર જેમાં એક કલાકાર વસવાટ કરી રહ્યો છે એવા કૃષ્ણાભાઈની આજે મુલાકાત લેવા માટે આવ્યા છે, જેમના માતા પિતા જે છે એ માછીમારીનું કામ કરે છે. માછીમારી અને પશુપાલન ખેતી વ્યવસાય કરીને આ ઘર એ લોકો ચલાવી રહ્યા છે. અને વાત કરીએ કૃષ્ણાના અંદર રહેલી કાબિલિયતની, તો કૃષ્ણાએ પ્રથમ તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ, પછી ઝોન કક્ષાએ અને ગઈકાલે આવેલા પરિણામમાં રાજ્ય કક્ષાએ કલા મહોત્સવ જે થયો હતો એમાં કૃષ્ણાએ પ્રથમ ક્રમાંક મેળવી આ ગરીબ આદિવાસી પરિવારનું નામ જે છે એ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે. ત્યારે આવો કૃષ્ણા સાથે મુલાકાત કરીને જાણવાની કોશિશ કરીએ કે આ સફળતા એણે કેવી રીતે મેળવી. હું બિંદેશ્વરી શાહ, તાપી.